તો અંધાપા કાંડમાં આજે વધુ 12 દર્દીઓને હોસ્પિટલમાં ખસેડાયા છે. હોસ્પિટલની ઘોર બેદરકારી બાદ પણ તંત્રની આંખ ન ખુલતા આખરે ગુજરાત હાઈકોર્ટે સુવો મોટો લીધો છે. વિરમગામના માંડલમાં મોતિયાના ઓપરેશન મુદ્દે હાઈકોર્ટની સુવો મોટો પિટિશન દાખલ થઈ છે. હાઈકોર્ટે હેલ્થ સેક્રેટરી અને અમદાવાદ ગ્રામ્ય એસપીને નોટિસ પાઠવી છે. જજ એ સુપેહિયા અને જજ વિમલ વ્યાસની બેન્ચે ન્યૂઝ સંસ્થાના અહેવાલને આધારે સુવો મોટો સંજ્ઞાન લીધું. 7 ફેબ્રુઆરીએ આ સૌ મોટો ચીફ જજની કોર્ટમાં રજૂ થશે. પ્રાથમિક તપાસ રિપોર્ટ સોંપવા હાઈકોર્ટે સરકારને પણ આદેશ કર્યો છે. માંડલની એક ટ્રસ્ટની હોસ્પિટલમાં જ્યારે પેશન્ટના ઓપરેશન કરાય તેમાં ઘણા બધા લોકોના આંખની દ્રષ્ટિ ગઈ તેવી સ્થિતિ સર્જાઈ છે. આથી કોર્ટે તેમાં સંજ્ઞાન લીધું કે ખરેખર શું સ્થિતિ થઈ છે, શું સાધનોમાં ખામી હતી, દવા હલકી ગુણવત્તાની હતી કે પછી ક્યાંક સેવામાં ખામી રહી ગઈ. આ માટે હેલ્થ ડિપાર્ટમેન્ટના એક્ઝિક્યુટિવ અને જે તે એરિયાના એસપીને પણ એક નોટિસ કરી તેમની પાસેથી પ્રાથમિક રિપોર્ટ માંગવામાં આવ્યો. કયા કારણે આ પરિસ્થિતિ સર્જાય છે તેવું રિપોર્ટમાં માંગવામાં આવ્યું છે. આથી કોર્ટે આજે આ બાબતે સુવો મોટો લીધો છે. વિરમગામમાં અંધાપા કાંડ સર્જાય બાદ આજે દર્દીઓ સાથે આરોગ્ય મંત્રીએ મુલાકાત કરી હતી. તો કોંગ્રેસે કહ્યું કે સરકારી મદદ તો મળી જશે પરંતુ દ્રષ્ટિ પરત નહીં મળે. વિરમગામના માંડલમાં આવેલી રામાનંદ આઈ હોસ્પિટલમાં 10 જાન્યુઆરી 29 દર્દીઓએ મોતિયાની સર્જરી કરાવી હતી અને આ સર્જરીના 2 દિવસ બાદ 17 જેટલા વ્યક્તિઓ દ્રષ્ટિ આંશિક અથવા સંપૂર્ણ દ્રષ્ટિ ગુમાવવાની ફરિયાદ ઉઠ્યા બાદ ગુજરાતના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગે તપાસના આદેશ આપ્યા હતા અને આ સમગ્ર મામલાની તપાસ માટે 9 સભ્યોની એક કમિટી પણ બનાવી હતી. હાલ આ મામલાની તપાસ થઈ રહી છે તેવામાં આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે સારવાર લેતા દર્દીઓની મુલાકાત લીધી હતી. તેમણે કહ્યું કે કડક પગલાં લેવામાં સરકાર બિલકુલ પાછી પાની નહીં કરે. પરંતુ સરકારે ખૂબ જ ગંભીરતાથી આ બનાવને લીધો છે. તપાસ રિપોર્ટ આવતાની સાથે જ સરકાર તરફથી બિલકુલ સખ્ત પગલાં જે પણ કોઈ જવાબદાર હશે એના માટે લેવામાં આવશે. જેના પર કોંગ્રેસે 2022ની અમરેલીની ઘટના સરકારને યાદ અપાવી અને કહ્યું કે સરકારની મદદ તો મળશે પણ દ્રષ્ટિ પરત નહીં મળે. રાજ્યની સરકારે અને આરોગ્ય વિભાગે જાગવાની જરૂર છે. રાજકોટમાં ફૂડ વિભાગે અખાદ્ય દાબેલા ચણા સહિતની વસ્તુઓ બનાવતી ફેક્ટરીમાં દરોડા પાડ્યા અને હાનિકારક ખોરાકનો નાશ કર્યો. રાજકોટ શહેરમાં વેપારીઓ વધુ રૂપિયા કમાવા માટે લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા હોવાનું અવારનવાર સામે આવતું હોય છે. ત્યારે આજે મહાનગરપાલિકાના ફૂડ વિભાગના દરોડામાં આવી જ વધુ એક ઘટના સામે આવી, જેમાં આજી ડેમ ચોકડી નજીક આવેલા એક કારખાનામાં અખાદ્ય દાબેલા ચણા સહિતની વસ્તુ બનાવવામાં આવતી હોવાનું સામે આવ્યું. જેને લઈ આરોગ્ય વિભાગ દ્વારા 5,500 ટન એટલે કે 5,500 કિલો જેટલા અખાદ્ય જથ્થાનો નાશ કરાયો અને વેપારીને હાઇજેનિક કન્ડિશન રાખવા સહિતની બાબતે નોટિસ ફટકારી. તપાસ કરતા પેઢીમાં ઉત્પાદન દરમિયાન ઉપયોગમાં લેવાતા પલાળેલા ચણા ફૂગવાળા તેમજ અનહાઇજેનિક રીતે જમીન પર રાખેલા જોવા મળ્યા હતા. આ ઉપરાંત તેમાં શંખ જીરોનો ઉપયોગ થતો હોવાનું પણ પેઢીના ઉત્પાદકોએ સ્વીકાર્યું. આ શંખ જીરો ખોરાકમાં ઉપયોગમાં લેવો હાનિકારક છે અને તેનાથી આંતરડા તેમજ પેટના રોગ અને કેન્સર સહિતના રોગ થવાની શક્યતા છે. આ તમામ અખાદ્ય જથ્થાનો નાશ કરાયો હતો. આપમાંથી રાજીનામું આપનાર પૂર્વ ધારાસભ્ય ભૂપત ભાયણી કેસરિયા કરવાના છે. મતવિસ્તાર વિસાવદરમાં જાહેર કાર્યક્રમ યોજી મુખ્યમંત્રીની હાજરીમાં સત્તાવાર રીતે ભાજપમાં જોડાશે. ગત વિધાનસભામાં વિસાવદર બેઠક પરથી ભાજપ ઉમેદવાર હર્ષ ત્રિબેડિયાને હરાવી ભૂપત ભાયાણી આપમાંથી ચૂંટાઈ આવી ધારાસભ્ય બન્યા હતા. જોકે થોડા સમય પહેલાં જ ભૂપત ભાયાણીએ આપમાંથી છેડો ફાડી દીધો છે. હવે ભૂપત ભાયાણી સત્તાવાર રીતે ભાજપમાં જોડાવા જઈ રહ્યા છે. 3 ફેબ્રુઆરીએ જંગી સભાનું વિસાવદર ખાતે આયોજન કરાશે. તેમણે કહ્યું કે મારી સાથે 2,000 કાર્યકરો પણ ભાજપમાં જોડાશે. પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ પણ સભામાં હાજર રહેશે. વિસાવદર બેઠક પર આમ આદમી પાર્ટીના ભૂપત ભાયાણી જીત મેળવી જાયન્ટ કિલર સાબિત થયા હતા. ભાજપ અહીંયા કોંગ્રેસ છોડીને આવેલા હર્ષ ત્રિબડિયાને ટિકિટ આપી હતી તો કોંગ્રેસે કરશન વડોદરિયાને મેદાનમાં ઉતાર્યા હતા. જોકે આપના ભૂપત ભાયાણી આ બંને ઉમેદવારોને હાર આપી જીત મેળવવામાં સફળ રહ્યા હતા. મારી જનતા પણ એવું ઈચ્છે છે કે આપણે અહીંયા જ કાર્યક્રમ કરવો છે ગામમાં અને તાલુકામાં મત વિસ્તારમાં. તો એ બધાની લાગણીઓને માન આપી અને બધાની વાત માની અને અમે વતનના ગામમાં જ કાર્યક્રમ કરવાનું વિચારી અને નક્કી કરેલું છે. મારે ચૂંટણી લડવી કે ના લડવી એ તો પ્રદેશ મોવડી મંડળ નક્કી કરશે. અત્યારે તો હું ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા હતો જ અને પાછો ઘર વાપસી કરી અને ભારતીય જનતા પાર્ટીમાં જોઈન્ટ થવાનો છું. સુરતના ઉધના વિસ્તારમાં બંધ રૂમમાંથી યુવક અને યુવતીના મૃતદેહ મળી આવ્યા. યુવકે પહેલા યુવતીની હત્યા કરી અને બાદમાં પોતે આપઘાત કર્યો હોવાની આશંકા છે. સુરતના ઉધના વિસ્તારમાંથી યુવક અને યુવતીના એક રૂમમાંથી મૃતદેહ મળ્યા છે. 32 વર્ષે યુવકે યુવતીની હત્યા કરી પોતે પણ ગળે ફાંસો ખાઈ લીધાનું પ્રાથમિક અનુમાન છે. 22 વર્ષે યુવતીને માથાના ભાગે બોથળ પદાર્થ મારી હત્યા કરી હોવાનું અનુમાન છે. આ મામલે પોલીસ તપાસ કરી રહી છે.
ડીસીપી ઝોન 2 વિસ્તારના ભગીરથસિંહ ગઢવી અનુસાર ઓમ શ્રી સાંઈ જલારામ નગર પાસે આ ઘટના બની. અહીંયાના બે માળના મકાનમાં યુવક અને યુવતીની લાશ મળી હતી. ઘટના સ્થળે પોલીસે આવીને જોયું તો અંદરથી ઘર બંધ હતું. બહારથી જોયું તો પહેલા માળે એક પુરુષનો મૃતદેહ લટકાઈ રહ્યો હતો અને એક યુવતીનો મૃતદેહ પણ નીચે પડેલી હાલતમાં મળ્યો હતો. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું કે યુવતીનું પહેલા મૃત્યુ નિપજાવ્યું હોય અને ત્યારબાદ યુવકે ગળે ફાંસો ખાતો હોય. પોલીસે જ આ બંધ મકાનનું લોક તોડી અંદરથી મૃતદેહ બહાર કાઢી પોસ્ટમોર્ટમથી મોકલ્યા હતા. એફએસએલની ટીમને પણ અહીંયા તપાસ માટે બોલાવવામાં આવી હતી. ખેડા, નડિયાદ અને આણંદમાં આઈટી વિભાગે આજે સપાટો બોલાવ્યો. બે અલગ અલગ ગ્રુપના કુલ 25 સ્થળો પર દરોડા પાડી કાર્યવાહી હાથ ધરી. બેનામી વ્યવહાર અને કર ચોરીને ડામવા ગુજરાતના આવકવેરા વિભાગે ઝુંબેશ શરૂ કરી છે, જે હેઠળ ઇન્કમટેક્સ વિભાગ દ્વારા આજે મેગા ઓપરેશન હાથ ધરાયું. આજે વહેલી સવારે ખેડા, નડિયાદ અને આણંદમાં આવકવેરા વિભાગે સગ માટે દરોડા પાડતા બિલ્ડરો તેમજ જ્વેલર્સ માલિકો દોડતા થયા હતા, જેમાં નડિયાદ મસાલાનો વેપાર કરતા એશિયન ગ્રુપ પર દરોડા પડ્યા, જ્યારે કે આણંદમાં રિયલ એસ્ટેટ સાથે સંકળાયેલા નારાયણ ગ્રુપના વિવિધ સ્થળે દરોડાની કાર્યવાહી થઈ. આણંદમાં નારાયણ બિલ્ડર, કૃષ્ણા બિલ્ડર, જેડી બિલ્ડરને ત્યાં પણ આઈટી દ્વારા રેડ કરી તપાસ હાથ ધરાઈ, તો લાંભેર રોડ પરની નારાયણ નંદન સાઇટ પર પણ દરોડા પાડવામાં આવ્યા. ઇન્કમટેક્સ વિભાગ દ્વારા હાથ ધરાયેલ મેગા સર્ચ ઓપરેશનમાં મોટી કરચોરી પ્રકાશમાં આવી તેવી શક્યતા છે. એશિયન ગ્રુપ આણંદના નારાયણ ગ્રુપ રિયલ એસ્ટેટ સાથે સંકળાયેલું છે. બંને ગ્રુપના ઓફિસ ઘર મળી કુલ 25 સ્થળો પર આઈટી વિભાગે રેડ કરી હતી. મેગા સર્ચ ઓપરેશનમાં મોટી કરચોરી સામે આવવાની શક્યતા છે. જામનગરની મેડિકલ કોલેજમાં સિનિયર ડોક્ટર જુનિયરના પૈસે જયાફત ઉડાવતા હોવાના આક્ષેપ થયા છે. આક્ષેપ થતા શિક્ષણ મંત્રીએ તપાસના આદેશ આપ્યા. જામનગરમાં મેડિકલ કોલેજમાં સિનિયર દ્વારા જુનિયરની પજવણી થવાના કિસ્સા વારંવાર આવતા રહે છે. મેડિકલ કોલેજ રેગિંગ માટે પણ બદનામ છે, ત્યારે વધુ એક કિસ્સો જામનગરમાં બન્યો, જેમાં સિનિયર ડોક્ટર્સે જુનિયર ડોક્ટર પાસેથી ફૂડ બિલ વસૂલ્યું હોવાનું બહાર આવ્યું. આ બિલ પણ નાનું સૂનું નથી, પરંતુ 4.5 લાખનું છે. દરેક જુનિયર ડોક્ટરને મળતા સ્ટાઇપેન્ડના લગભગ અડધાથી વધારે નાણાં તેમણે આપવા માટે દબાણ થતું હોવાનું મનાઈ રહ્યું છે. આ વિગતો સોશિયલ મીડિયાની એક પોસ્ટ પરથી ખુલી, જોકે ડિપાર્ટમેન્ટના હેડ અનુસાર આક્ષેપો પાયાવિહોણા છે, જોકે આ અંગે તપાસ થશે. આ અંગે શિક્ષણ મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું કે અમને કોઈ ફરિયાદ નથી મળી, પરંતુ સો મોટું કરી તપાસ કરાઈ રહી છે. આ બાબતની અંદર જે આપ વાત કરો છો, નંદીની બેનનું, ડીનશ્રીનું, ત્યાં મેં વર્ઝન પણ જોયું. એ વર્ઝનમાં ક્યાંય એમની પાસે ફરિયાદ મળી હતી એવું જાણવા મળેલ નથી, પરંતુ જાતે જ સુઓ મોટો કરી અને આ વાત જાણતા એમને 5 તબક્કે આની તપાસ કરી છે, અને આ પ્રકારની ઘટનાઓ હવે ભવિષ્યમાં ના બને એ પ્રકારની વાત પણ એમને કરી છે. અને આ વાત કેવળ જામનગર પૂરતી ન રહેતા તમામ મેડિકલ કોલેજોમાં આ બાબતની આપણે જાણ કરીએ છીએ. શેરબજારમાં તેજીને બ્રેક લાગી છે. છેલ્લા એક અઠવાડિયાથી ચડતું શેરબજાર અચાનક જ ગગડતા બેન્કિંગ સેક્ટરને આજે ભારે નુકસાન થયું. શેરબજારમાં આજે એટલે કે 17 જાન્યુઆરીએ મોટો ઘટાડો જોવા મળ્યો છે. સેન્સેક્સ 1628 પોઈન્ટ ઘટી 71,500 પર બંધ રહ્યો. તે સમયે નિફ્ટી પણ 460 પોઈન્ટ તૂટ્યો, 21,571ના સ્તરે બંધ રહ્યો હતો. આજના ટ્રેડિંગમાં ઓટો અને બેન્કિંગ શેર સૌથી વધુ તૂટ્યા હતા. ત્રિમાસિક પરિણામ પછી એચડીએફસી બેંકના શેર 8% વધુ ઘટ્યા છે. કોટક બેંક પણ લગભગ 4% ઘટી બંધ થઈ. તે સમયે ટાટા મોટર્સ, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા અને મારુતિ સુઝુકીમાં 1% વધુનો ઘટાડો છે. બેન્કિંગ શેરોમાં ભારે વેચવાલીથી સમગ્ર બજારની અસર થઈ છે. તેના કારણે નિફ્ટી બેંક 2.5% વધુ તૂટ્યો. આઈસીઆઈસીઆઈ બેંક પણ 2% વધુ નીચે છે. તે સમયે ટાટા મોટર્સ, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા અને મારુતિ સુઝુકીમાં 1% ઘટાડો છે. બજારોમાં તીવ્ર તેજી પછી લોકો થોડો નફો બુક કરી રહ્યા છે. મિડ એન્ડ સ્મોલ કેપ્સ ઓવર વેલ્યુડ થયા છે. નબળા વૈશ્વિક સંકેતોએ બજારને નીચે ખેંચ્યું છે. ઇઝરાયલ હમાસ યુદ્ધ બાદ ઈરાન અને પાકિસ્તાન વચ્ચેના તણાવને કારણે ફરીથી જીઓ ટેન્શન વધવા લાગ્યું છે. આ બધા પરિબળ શેરબજારની તેજીને રોકવા જવાબદાર છે. 10 રૂપિયા સસ્તું થઈ શકે છે પેટ્રોલ ડીઝલ. જી હા, એક વર્ષમાં ઓઇલ કંપનીઓએ 5 ગણો નફો કરતા પેટ્રોલ ડીઝલ હવે થઈ શકે છે સસ્તું. લોકસભા ચૂંટણી પહેલા પેટ્રોલ અને ડીઝલ 10 રૂપિયા સસ્તું થઈ શકે છે. તેનું કારણ ક્રૂડ ઓઇલના ભાવમાં ઘટાડો છે. આ ઘટાડો ફેબ્રુઆરીમાં થઈ શકે છે. એક વર્ષમાં ક્રૂડ ઓઇલની કિંમતમાં 12% ઘટાડો થયો છે, પરંતુ ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ આ સમયગાળા દરમિયાન કિંમતોમાં ઘટાડો નથી કર્યો. ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ છેલ્લે એપ્રિલ 2022માં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો કર્યો હતો. હાલમાં દેશના મોટાભાગના ભાગોમાં પેટ્રોલ 100 રૂપિયા અને ડીઝલ 90 રૂપિયા પ્રતિ લીટરથી ઉપર છે. આ કંપની હાલમાં પ્રતિ લીટર 10 રૂપિયાની આસપાસ કમાણી કરે છે. નાણાકીય વર્ષ 2023-24માં અત્યાર સુધીમાં ઇન્ડિયન ઓઇલ, ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન અને હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશનના નફામાં લગભગ 5 ગણો વધારો થયો.
નિષ્ણાંતોના મતે ઓઇલ માર્કેટિંગ કંપની હાલમાં પેટ્રોલ અને ડીઝલ પર લગભગ 10 રૂપિયા પ્રતિ લીટરની કમાણી કરે છે. આ પરિપ્રેક્ષ્યમાં તેમની પાસે કિંમત ઘટાડવા માટે પૂરતો અવકાશ છે. આમ કરવાથી અર્થતંત્રને ફાયદો થશે. આપણા દેશમાં પેટ્રોલ અને ડીઝલની બેઝ પ્રાઇસ હજુ પણ 57 રૂપિયાની આસપાસ છે, પરંતુ કેન્દ્ર અને રાજ્ય સરકારો તેના પર ટેક્સ લાદે છે અને તેને 100 રૂપિયા સુધી લાવે છે. જગન્નાથ મંદિર હેરિટેજ કોરિડોરનું આજે ઉદઘાટન કરાયું. સૂર્યપૂજા હવન સાથે ધાર્મિક વિધિ પણ કરાઈ હતી. દેશના 4 ધામમાંના એક એવા 12મી સદીમાં બનેલા ઓડિશાના પુરી જગન્નાથ મંદિર હેરિટેજ કોરિડોરનું કામ પૂર્ણ થયું છે. ઓડિશાના મુખ્યમંત્રી નવીન પટનાયકે આજે મંદિરના ગજપતિ દિવ્યસિંહ દેવ સાથે આ કોરિડોરનું ઉદઘાટન કર્યું. ઉદઘાટન કાર્યક્રમ માટે ઓડિશા સરકારે ભારત અને નેપાળના 1000 મંદિરોને આમંત્રણ આપ્યું હતું. આ સાથે ચારે શંકરાચાર્ય, 4 પવિત્રધામ અને અન્ય 4 નાના ધામને પણ આમંત્રણ આપ્યું હતું. મંદિર પ્રશાસને નેપાળના રાજાને પણ આમંત્રણ મોકલ્યું હતું. પ્રોજેક્ટ હેઠળ મંદિરની બાજુમાં આવેલી બાહ્ય દિવાલની આસપાસ 75 મીટર પહોળો કોરિડોર બનાવ્યો. મંદિરની આસપાસ 2 કિલોમીટર સુધી શ્રી મંદિર પરિક્રમા પથનું નિર્માણ થયું છે. અહીંયાથી ભક્તો સીધા જ મંદિરના દર્શન કરી શકશે. ડિસેમ્બર 2019માં શરૂ થયેલા પ્રોજેક્ટ હેઠળ બનેલા સ્વાગત કેન્દ્રમાં 6000 શ્રદ્ધાળુ એક સાથે ઊભા રહી શકશે. અહીંયા 4000 પરિવારો માટે લોકર રૂમ, શેલ્ટર, પેવેલિયન, મલ્ટીલેવલ કાર પાર્કિંગ, પોલીસ અને ફાયર વિભાગ અને ઇમરજન્સી માટે શટલ બસ જેવી સુવિધા પૂરી પડાઈ છે. ઉદઘાટનના 2 દિવસ પહેલા અહીંયા મહાયજ્ઞ શરૂ થયો હતો. આજે પૂર્ણાહુતિ સાથે ભક્તો માટે વિધિવત રીતે કોરિડોર ખુલ્લો મૂકવામાં આવ્યો છે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યું કે રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાનું ફાઇનલ નિમંત્રણ મને નથી મળ્યું, જોકે બાદમાં હું પરિવાર સાથે અયોધ્યા ચોક્કસથી જઈશ. દિલ્હી મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યું કે રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાનું ફાઇનલ નિમંત્રણ નથી મળ્યું, જોકે હું માતા પિતા અને પત્ની સાથે 22 જાન્યુઆરી બાદ અયોધ્યા જઈશ. મારા માતા પિતા પણ અયોધ્યા જવા માંગે છે. અયોધ્યામાં રામ મંદિરની 22 જાન્યુઆરી થવા જઈ રહેલી પ્રાણ પ્રતિષ્ઠા અંગે દિલ્હી મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યું કે તેમને હજુ આ અંગે કોઈ ઔપચારિક આમંત્રણ નથી મળ્યું. તેમણે કહ્યું કે હું ટૂંક સમયમાં રામલલ્લાના દર્શન કરવા અયોધ્યા જઈશ. પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં આમંત્રણના પ્રશ્ન અંગે કહ્યું કે મને ટ્રસ્ટ તરફથી એક પત્ર મળ્યો છે. ત્યાર પછી તેમણે ફોન કરીને કહ્યું કે અયોધ્યાથી એક ટીમ અંતિમ આમંત્રણ આપવા આવશે, પરંતુ અમને કોઈ આમંત્રણ નથી મળ્યું. આમ છતાં હું મારા પરિવાર સાથે અયોધ્યા રામ મંદિર જવા માંગુ છું. આ કાર્યક્રમમાં હાજરી આપવા માટે વિપક્ષના ઘણા નેતાઓને પણ આમંત્રણ આપવામાં આવ્યું હતું, પરંતુ સોનિયા ગાંધી, મલ્લિકાર્જુન ખડગે અને અધીર રંજન ચૌધરી જેવા નેતાઓએ હાજરી આપવાનું આમંત્રણ ફગાવ્યું હતું. આ મામલે વિપક્ષી નેતાઓએ ભાજપ પર આરોપ લગાવ્યો છે કે ભાજપ આ કાર્યક્રમનો રાજકીય ફાયદો ઉઠાવવા માંગે છે. તો અમેરિકા અને બ્રિટનમાં બરફનું ભીષણ તોફાન આવ્યું છે અને 7 લોકોના મોત અમેરિકામાં થઈ ગયા અને 3000 જેટલી ફ્લાઇટ્સ રદ કરવાની ફરજ પડી. આર્કટિક બ્લાસ્ટના બરફના તોફાને અમેરિકાથી લઈ બ્રિટન સુધીના વિસ્તારને ચપેટમાં લીધા છે. અંદાજે 854 કિલોમીટરના સ્નો બોમ્બની અસર લગભગ 1 સપ્તાહ સુધી રહેશે તેવી હવામાન વિભાગે ચેતવણી આપી. આર્કટિક તરફથી આવતા જેવલેન ઠંડા પવનને કારણે 80% અમેરિકામાં તાપમાન 0થી નીચે જતું રહ્યું છે, જેથી દક્ષિણથી ઉત્તર પૂર્વમાં 14 કરોડ લોકો હાડ થીજાવતી ઠંડીનો સામનો કરે છે. બરફના તોફાનને કારણે દેશના કેટલાક વિસ્તારોમાં 7 લોકોના મોત થયા છે, જ્યારે કે 3000થી વધુ ફ્લાઇટ્સ રદ કરવી પડી. બીજી બાજુ બ્રિટનમાં પણ બરફના તોફાને ભારે કહેર મચાવ્યો છે. અમેરિકામાં ખરાબ હવામાનને કારણે વીજ પુરવઠો ખોરવાતા 1 લાખથી વધુ ઘર ઓફિસોમાં લોકોએ વીજળી વિના રહેવું પડ્યું છે. દક્ષિણથી ઉત્તર પૂર્વ સુધીના વિસ્તારોમાં હિમવર્ષા અને વરસાદ સાથે ઠંડા પવન ફૂંકાતા 14 કરોડથી વધુ લોકો ઠંડીમાં ઠૂંટવાયા છે. ઠંડીના કારણે 7 લોકોના મોત થયા અને મૃત્યુઆંક હજુ પણ વધવાની આશંકા છે. લોકોને જરૂર ના હોય તો ઘરની બહાર ન નીકળવા ચેતવણી આપવામાં આવી છે. ચીનમાં સતત બીજા વર્ષે વસ્તી ઘટી છે. અહીંયા ડ્રેગનની અર્થવ્યવસ્થા જાણે કે વૃદ્ધોના જ ભરોસે છે. દાયકાઓ સુધી વિશ્વમાં સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ ચીનની વસ્તીમાં સતત બીજા વર્ષે ઘટાડો થયો છે. નબળા આર્થિક વિકાસના સંકટનો સામનો કરતા ચીન માટે આ સ્થિતિ પડકારજનક છે. નિષ્ણાંતોનું કહેવું છે કે તેના કારણે આવનારા વર્ષોમાં ચીનની યુવા વસ્તી ઝડપથી ઘટશે અને અર્થવ્યવસ્થા પર બોજ વધશે. કામ કરવા ઇચ્છુક યુવાનોની સંખ્યામાં ઘટાડો થશે, જ્યારે વૃદ્ધોની સંખ્યામાં ઝડપથી વધારો થશે. આવી સ્થિતિમાં ચીન માટે તેના આર્થિક વિકાસને વેગ આપવો આસાન નહીં હોય. ચીને લાંબા સમયથી એક બાળકની નીતિ અપનાવી હતી, તેના કારણે પણ ઘટાડો નોંધાયો છે. તાજેતરમાં ચીને વન ચાઇલ્ડ પોલિસી પાછી ખેંચી હતી, પરંતુ હવે વધતી મોંઘવારી સહિતના અનેક કારણને લીધે લોકો વધુ બાળકો પેદા કરવામાં રસ લેતા નથી. ચીનની સરકાર હવે 1થી વધુ બાળકો રાખવા પર સબસિડી આપી રહી છે અને આ માટે અભિયાન પણ ચાલી રહ્યું છે. ચીનમાં 2023ના અંતે દેશની વસ્તી 1.40 કરોડ હતી. 2022ના છેલ્લા રાઉન્ડ કરતાં 2 મિલિયન ઓછા છે. ચીનમાં 2023માં વસ્તીમાં ઘટાડો 2022 કરતાં બમણો છે.
ભારતીય મૂળના ઉમેદવારના બહોળા સમર્થનથી ડોનાલ્ડ ટ્રમ્પ ખુશખુશાલ દેખાઈ રહ્યા છે. તેમણે કહ્યું કે વિવેક રામાસ્વામી મારી સાથે લાંબા સમય સુધી કામ કરશે. અમેરિકામાં આ વર્ષે યોજાનાર રાષ્ટ્રપતિ પદની ચૂંટણી માટે રિપબ્લિકન પાર્ટીના ઉમેદવાર બનવાની રેસમાંથી ભારતીય મૂળના ઉમેદવાર વિવેક રામાસ્વામીએ પોતાનું નામ પાછું ખેંચી ડોનાલ્ડ ટ્રમ્પને ટેકો જાહેર કર્યો છે, જેનાથી ટ્રમ્પના સમર્થકોની સાથે ટ્રમ્પ પોતે પણ ઉત્સાહિત જોવા મળ્યા. તેમણે વિવેક રામાસ્વામીના ભરપૂર વખાણ કરીને કહ્યું કે વિવેકનું સમર્થન દર્શાવી રહ્યું છે કે તે લાંબા સમય સુધી મારી સાથે કામ કરવાના છે. અમેરિકામાં ચાર તબક્કામાં ચૂંટણી માટે પ્રક્રિયા શરૂ થઈ છે. બીજી બાજુ રિપબ્લિકન અને ડેમોક્રેટ પાર્ટીમાં પણ ઉમેદવારની પસંદગી માટે આંતરિક ચૂંટણી ચાલી રહી છે. આયોવા રાજ્યમાં ડોનાલ્ડ ટ્રમ્પને રિપબ્લિકન પાર્ટીના સમર્થકોએ વિજેતા બનાવ્યા છે, ત્યારે આ રાજ્યમાં ચોથા નંબરે રહેલા વિવેક રામાસ્વામીએ ગઈકાલે જ પોતાની ઉમેદવારી પાછી ખેંચવાનું એલાન કરી ટ્રમ્પને ટેકો આપવાની જાહેરાત કરી હતી. એ પછી અમેરિકાના ન્યૂ હેમ્પશાયર રાજ્યમાં યોજાયેલી એક રેલીમાં ટ્રમ્પ અને રામાસ્વામી વચ્ચે મુલાકાત થઈ અને ટ્રમ્પે વિવેકનો આભાર માનતા કહ્યું કે વિવેક મારી સાથે લાંબો સમય કામ કરતા રહેશે અને ભારતીય મૂળના આ નેતાનું સમર્થન મેળવવું મારા માટે સન્માનની વાત છે.